રાજકોટના કોટડા સાંગાણીમાં અમૃતમ કાર્ડની કામગીરી 3 મહિનાથી બંધ હોવાથી દર્દીઓના તાલુકા મથકે ધર્મના ધક્કા થતા હોવા આ છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે. જવાબદાર અધિકારીઓને કંઈ જ પડી ન હોય તેવું જણાઈ રહ્યું છે. છેવાડાના માનવીઓ સુધી વિવિધ યોજનાઓ પહોંચાડે છે. દરેક વ્યક્તિને દરેક યોજનાનો પૂરેપૂરો લાભ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહી છે. રાજકોટના કોટડા સાંગાણીમાં જ્યારે તંત્રના મામલે કોઈ રસ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. તાલુકામાં એટીવીટી ખાતે ચાલી રહેલા અમૃતમ કાર્ડની કામગીરી 3 માસથી બંધ છે, જેના લખાણો પણ કાગળો પર ચિપકાવી દેવાયા છે. કામગીરી બંધ હોવાના કારણે તાલુકાભરના અરજદારોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. તેમાં પણ તંત્રમાં અનેક વખતની રજૂઆત બાદ છતાં કામગીરી શરૂ કરવામાં નહીં આવતા જવાબદાર તંત્રના મામલે કંઈ જ પડી ન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અને મારા ઘરના ઓપરેશન માટે અમૃતમ કાર્ડ કાઢવા શહેર અઠવાડિયાથી આવું છું. અહીંયા સાહેબ કે અમૃતમ કાર્ડ હમણાં બંધ છે અને ટેબલે સાહેબે આજે આવ્યા નથી, ના લખેલું છે અમૃતમ કાર્ડ બંધ છે. એને એ હિસાબે પહેલા તકે ચાલુ કરે તો સારું. 6-7 દિવસ થયા થતો કોટડા સાંગાણી મામલા કચેરીમાં અમૃત કાર્ડનું કાર્યક્રમ બંધ છે. લોકો હેરાન થાય છે અને આ તાત્કાલિક ચાલુ કરવા બાબત અમે તલી ગામના માણસો હેરાન થાય છે, તો એને યોગ્ય રીતે અમારી આ ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ચાલુ કરવા બાબત તકલીફ તો પડે છે. અહીંયા આવીને 50 કિલોમીટરમાં ધક્કા ખાઈ છે ખોટા અને પૈસા વેચવી તો એનું કામ થતું નથી. તો આ વહેલી તકે ચાલુ કરવા સાહેબ અમારી નમ્ર વિનંતી છે. મધ્યમ વર્ગના લોકો પર આવતી કોઈ અણધારી બીમારીના ખર્ચ સરકાર ઉપાડી ગરીબ લોકોને આવતો બીમારીનો ખર્ચ બોજ અમૃતમ યોજના બનાવી સરકાર પોતે ઉપાડી રહી છે. પરંતુ જાણે જવાબદાર અધિકારીઓના પાપ છેલ્લા 3 માસથી અમૃતમ કાર્ડની કામગીરી કોટડા સાંગાણીમાં બંધ હોવાથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. એક તરફ કોરોનાના કપરા કાળ અને લોકડાઉનથી સામાન્ય પબ્લિકની આર્થિક સ્થિતિ ભાંગી ગઈ છે, ત્યારે લોકોને વિના જરૂરે રૂપિયાનો ખર્ચ કરવો પણ પોસાય તેમ નથી. અમૃતમ કાર્ડની કામગીરી માટે લોકો ભાડા ખર્ચે પોતાના કામ ધંધા ખોટા કરી તાલુકા મથકે આવે છે, પરંતુ 3 માસથી કામગીરી બંધ હોવાથી નિશાસા નાખી અરજદારોને વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. અમારે ત્યાં છે ને એટીવીટી સેન્ટરમાં આરોગ્ય વિભાગને લગતી અમૃતમ કાર્ડની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી થોડા સમયથી હમણાં બંધ છે એ હકીકત છે, પણ એક કામગીરી તરત ચાલુ થઈ એના માટે અમારા પ્રયત્નો પણ ચાલુ છે. એ આરોગ્ય કામગીરીમાં અમૃતમ કાર્ડમાં છે ને સોફ્ટવેરના પ્રોબ્લેમને કારણે આ કામગીરી થઈ છે અને એ માટે સંબંધિત અધિકારીશ્રીને પણ મેં જણાવ્યું છે અને આગામી 1 કે 2 દિવસમાં પણ એ ચાલુ થઈ જશે એ માટે પૂર્ણ તૈયારી પણ થઈ ગઈ છે અને સોફ્ટવેર પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. કલ્પેશ જાદવનો રિપોર્ટ, SNN ન્યૂઝ, કોટડા સાંગાણી.